હજામાં તમે ધોરણ 10 ની માર્ચ 2020 ની બોર્ડ ની પરીક્ષા પાસ કરી ધોરણ 11 કોમર્સ માં જ્ઞાનદીપ સ્કૂલ માં એડમિશન મેળવવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન હવે તમે ધોરણ 11 કોમર્સ પસંદ કરેલું છે બરોબર તો તેના વિષયો જે જે સબ્જેક્ટ છે એ સાત સબ્જેક્ટ છે એ સાત સબ્જેક્ટ માંનો એક સબ્જેક્ટ એટલે એસપીસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી બરોબર સાતે સાત સબ્જેક્ટ માં પહેલા ધોરણ થી તમે ભણતા હતા હોય એવા બે સબ્જેક્ટ એક ગુજરાતી અને એક ઇંગ્લિશ જે સેલા મસેલા સબ્જેક્ટ હોય જેને તમે માહિતી અત્યાર સુધી ભણેલા છો માં એની માહિતી તમે મેળવેલી છે હવે અત્યારે તમારા માટે પાંચ સબ્જેક્ટ નવા છે એ પાંચ સબ્જેક્ટ માંનો એક સબ્જેક્ટ એટલે એસપીસીસી વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ હવે આપણો આ જે સબ્જેક્ટ છે ને એ સૌથી સેલામાં સેલો સબ્જેક્ટ એટલે આપણો સબ્જેક્ટ એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ હવે આપણો જે સબ્જેક્ટ છે આપણી જે ટેક્સ્ટબુક છે 11મા ધોરણની એને બે પાઠમાં વહેંચેલી છે એક આવશે વાણિજ્ય પત્રવ્યવહાર અને બીજો પાઠ આવશે સેક્રેટરીયલ પ્રેક્ટિસ હવે વાણિજ્ય પત્રવ્યવહાર છે ને બરોબર એને સીસી કહેવામાં આવશે બરોબર અને જે બીજો જે વિભાગ છે ને આપણી ટેક્સ્ટબુકનો બરોબર એને એસપી કહેવામાં આવશે એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને સીસી એટલે વાણિજ્ય પત્રવ્યવહાર એમ આપણી જે ચોપડી છે બરોબર આપણો જે સબ્જેક્ટ છે એસપીસીસી બરોબર એને બે પાર્ટમાં છે વહેંચેલો છે હવે એની આપણે 11મા ધોરણની બેઝિક માહિતી છે એ મેળવી લઈએ હવે 11મા ધોરણની જે બેઝિક માહિતી છે એમાં મેં કીધું એમ કે ટેક્સ્ટબુકમાં બે પાર્ટમાં આપણી ટેક્સ્ટબુક વહેંચાયેલી છે એક સીસી એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને એક બીજો પાર્ટ છે એ એસપી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એ જે સીસી છે એમાં ટોટલ 8 ચેપ્ટર છે બરોબર જ્યારે એસપી છે એમાં ટોટલ 7 ચેપ્ટર છે અને ટોટલ 11મા ધોરણમાં કુલ 15 ચેપ્ટર છે આપણે ભણવાના છે હવે એમાં જે પહેલું ચેપ્ટર છે એ જોઈએ સીસી વિભાગમાં એટલે કે પત્ર વ્યવહારમાં હવે જો પત્ર વ્યવહારથી તમે થોડા ઘણા તો વાકેફ છો જ કેમ કે તમે 8મા ધોરણથી લઈ ઓમ જો કે 8મા નહીં પણ 7મા 6થા 7મા ધોરણથી લઈ 10 ધોરણ લગી તમારે પત્ર આવતા હતા ગુજરાતીમાં હિન્દીમાં બરોબર તમારા મિત્રને લખતો પત્ર બરોબર શુભેચ્છા આપતો પત્ર વૃક્ષારોપણ નિમિત્તે લખતો તમારા મિત્રને પત્ર હવે તમે ટૂંકમાં પત્રથી તો વાકેફ છો જ પત્ર કેમ લખવો બરોબર શુભેચ્છા દર્શક પત્ર અભિનંદન આપતા પત્ર હવે તમે પત્રથી તમે વાકેફ તો છો જ તમે થોડું થોડું છે એ ભણેલા જ છો હવે આપણે અહીંયા જે પત્ર સમજવાના છે એ પત્ર અને તમે ભણી ગયા બરોબર એ બંને પત્રમાં થોડો ડિફરન્ટ છે બરોબર ફરક છે હવે એ ફરકમાં જોઈએ તો આપણે અત્યારે અહીંયા જે સમજવાનું છે બરોબર એ પત્ર પણ અહીંયા પત્ર કયા પત્ર તો કે ભાઈ વેપાર માટે જે કોઈ કંપની કોઈ પેઢી કે કોઈ સંસ્થા બરોબર જ્યારે કોઈ કંપની છે એ અસ્તિત્વમાં આવે કોઈ ભાગીદારી પેઢી જ્યારે અસ્તિત્વમાં આવે બરોબર ત્યારે એને કોઈ વેપારી સાથે પત્ર વ્યવહાર કરવાનો થાય અને એ જે પત્ર વ્યવહાર એટલે વાણિજ્યિક પત્ર વ્યવહાર સાદું એક્ઝામ્પલ આપી દો હાવ સાદા સાદું તમને સમજાય એવી ભાષામાં માની લો કે તમારે કોઈ કપડાનો મોટો બધો શોરૂમ કરવો છે અથવા કોઈ મોટી એવી શોપ છે કે જેના કારણે તમારે અલગ બીજા શહેરોમાંથી કોઈ માલ સામાન મગાવવાનો હોય તો તમે હર વખતે રૂબરૂ ન જતા હોય દર વખતે તમે રૂબરૂ ન જતા હોય હા ફર્સ્ટ પહેલી વખત તો તમે ગયા હોય વાતચીત થઈ ગઈ પછી ઓળખાણ થઈ ગયું પછી તમે એને ફોન કરીને માહિતી મગાવી લ્યો ફોન કરીને માલ સામાન મગાવી લ્યો કે ભાઈ અમારે આટલો સામાન જોઈએ છે ઓર્ડર આપી દો બરોબર પણ પહેલી વખત જાઓ છો ત્યારે તમે રૂબરૂ જતા હોવ છો પછી મેં કીધું એમ કે ફોન અત્યારે અત્યારનું માધ્યમ છે ફોન પણ ફોન પહેલા મેં કીધું એમ પત્ર લખીને જ્યારે માલ સામાન મગાવવાનો હોય ઓર્ડર આપવાનો હોય બરોબર તો ત્યારે તમે જે પત્ર લખો છો એ પત્ર એટલે વાણિજ્યિક પત્ર વાણિજ્યિક એટલે વેપાર વેપાર ધંધા માટે જે કોઈ પણ વેપારી અન્ય વેપારીને જે પત્ર લખે છે તે બરોબર અહીંયા આપણે એને અનુસંધાનમાં પત્ર વ્યવહાર વિશે માહિતી મેળવવાની
છે એટલે ટોટલી બાબતો શીશીમાં પત્ર વ્યવહારમાં પહેલા બેઝિક બધી અલગ અલગ આવશે કે પત્ર કેમ લખો એનું માળખું કેવું છે એની શૈલી કેવી છે બરોબર એના વિશે સમજવાનું છે શીશીમાં બરોબર અને એસપીમાં આવશે બધું સેક્રેટરીયલ પ્રેક્ટિસ બરોબર પહેલા જોતા જઈએ શીશી શીશી એટલે વાણિજ્યિક પત્ર વ્યવહાર પહેલું ચેપ્ટર માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ માહિતી સંચાર એટલે માહિતીનું આદાન પ્રદાન માહિતીની આપલે મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ હું બીજા વ્યક્તિ સુધી પહોંચાડું તો એને શું કહેવાય માહિતી સંચાર પણ કઈ રીતે પહોંચાડું છું તો કે બોલીને કે સાંભળીને અથવા કે દ્રશ્ય દ્વારા શ્રાવ્ય દ્વારા કે મૌન માહિતી સંચાર એની પદ્ધતિમાં આવશે બરોબર આ તમે જે માહિતી છે અન્ય વ્યક્તિને પહોંચાડો છો એ કયા માધ્યમ દ્વારા પહોંચાડો છો કઈ પદ્ધતિ દ્વારા પહોંચાડો છો બરોબર એટલે પહેલા ચક્રમાં વિવિધ માહિતી સંચારની વાત આવશે માહિતી સંચાર એટલે માહિતી એટલે કોઈ પણ બાબત કોઈ પણ તમારા જે વિચારો છે એ અન્ય વ્યક્તિને પહોંચાડવા માહિતીનું આદાન પ્રદાન કરવું માહિતીની આપલે કરવી બરોબર એટલે માહિતી સંચાર બરોબર એમાં કોણ હોય તો કે ભાઈ બોલનાર હોય સાંભળનાર હોય આ બધા હોય કારણ કે બે વ્યક્તિ કે બેથી વધુ વ્યક્તિઓ છે માહિતી સંચારમાં છે એ ભાગ લઈ શકતા હોય છે બીજું આવશે ચેપ્ટર અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ હવે આપણે હવે શરૂઆત થશે કારણ કે આપણું જે ટેક્સ્ટ બુક છે બરોબર એમાં જે પહેલો વિભાગ છે એ વાણિજ્યિક પત્ર વ્યવહાર છે બરોબર તો વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે તમારે જ્યારે કોઈ પણ વ્યક્તિને અહીંયા તમે જે આઠમા નવમા ભણી ગયા એ પત્ર વ્યવહારની વાત અહીં નથી અહીંયા તમારે મેં કીધું એમ કે તમારે જે પત્ર વ્યવહાર કરવાનો છે એ કોઈ વેપારી સાથે પત્ર વ્યવહાર કરવાનો છે કામ ધંધા માટે માલ સામાન મગાવવા માટે પત્ર વ્યવહાર છે એ કરવાનો છે બરોબર એટલા માટે તમે જે પત્ર વ્યવહાર કરો છો એ પત્ર વ્યવહાર કરવા માટે કયા પ્રકારનો પત્ર વ્યવહાર કરવો જોઈએ કે જેથી કરીને તમારો પત્ર વ્યવહાર શ્રેષ્ઠ છે એ બની શકે એ માટે કઈ કઈ શૈલી કઈ કઈ પદ્ધતિ કઈ રીતે પત્ર લખવો જોઈએ કયા માળખામાં પત્ર લખવો જોઈએ કેવી રીતે પત્ર લખવો જોઈએ આ બધી જ માહિતી ચેપ્ટર 2 માં સમજવાની છે પછી આવે છે ચેપ્ટર 3 વાણિજ્યિક પત્રનો બાહ્ય દેખાવ તમે જે પત્ર લખો છો એ પત્ર કેમાં લખો છો તો કે કાગળમાં તો કાગળની ગુણવત્તા કેવી હોવી જોઈએ પત્ર લખો છો કે એનો આખો ઢાંચો હોય મીન્સ કે માળખું હોય એને વ્યવસ્થિત લખવા માટે સર આમ જમણી બાજુ થોડીક જગ્યા રાખવી પડે હાસ્યો પાડીને પછી જ્યારે તમે પત્ર લખો છો એની ડાબી બાજુ જગ્યા હોવી જોઈએ જમણી બાજુ જગ્યા હોવી જોઈએ ઉપરની સાઈડ થોડીક જગ્યા રાખવાની છે નીચેની સાઈડ થોડીક જગ્યા રાખવાની છે વ્યવસ્થિત રીતે ટાઈપિંગ કરવું પડે અથવા અક્ષરશ લખતા હોય તો સારા અક્ષરે લખવું પડે આમ પત્રનો દેખાવ કેવો હોવો જોઈએ કઈ રીતે પત્ર લખવાનો છે બરોબર આ બધી જ વાત છે એ ચેપ્ટર 3માં ભણવાની છે ચેપ્ટર નંબર 4 વાણિજ્યિક પત્રનું સ્વરૂપ ચોથા ચેપ્ટરમાં પત્રનું સ્વરૂપ કીધું છે તમે જે પત્ર લખો છો એ પત્ર કઈ રીતે લખશો કોને લખો છો કોઈ પેઢીને લખો છો કોઈ કંપનીને લખો છો તમારે માલ સામાન મગાવવો છે તો કોઈ દુકાનનો માલિક છે તો એ દુકાનના માલિક જે દુકાનનું નામ છે તો એને શું કહેવાય પેઢી કોઈ વેપારીને પત્ર લખો છો તો વેપારીના નામે પત્ર લખો છો અથવા વેપારી છે એની જે દુકાન છે એની જે પેઢી કહેવાય એ પેઢીના નામે પત્ર લખો છો તો એનું નામ સરનામું તારીખ સંબોધન પહેલા ત્રણ પત્ર જે લખો છો એને ત્રણ વિભાગમાં ડિવાઈડ કરવાનો પ્રથમ ફકરો બીજો ફકરો અને સમાપન વાળો ત્રીજો ફકરો અને છેલ્લે પછી આપણે મેં કીધું એમ છે એ જે પત્ર લખતા હોય એનું નામ બરોબર એની સહી બરોબર શુભેચ્છા દર્શક સમાપન આમ ટૂંકમાં જે પત્ર લખવો છે તો કઈ રીતે લખવાનું એનું આખું માળખું એ તમારે કે ચેપ્ટરમાં આવશે ચોથા ચેપ્ટર પછી આવે છે પાંચમું ચેપ્ટર હવે અહીંથી છે ને જો પેલા ચાર ચેપ્ટર છે ને એમાં પહેલું ચેપ્ટર તો માહિતીનું છે આદાન પ્રદાન માહિતીની આપલે
પછી બીજું ત્રીજું અને ચોથું આ ત્રણ ચેપ્ટર છે ને એ ત્રણ ચેપ્ટરમાં તમારે પત્ર કેમ લખવો કઈ રીતે લખવો એનું માળખું શું છે એ બધું એ ત્રણ ચેપ્ટરમાં આવશે હવે જે પાંચમું ચેપ્ટર છે એ પાંચમા ચેપ્ટરથી પત્ર લખવા માટે બરોબર પત્ર તમે લખો છો જે તે અલગ અલગ વિભાગમાં એની શરૂઆત થશે બરોબર એમાં ચેપ્ટર નંબર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો માની લો કે તમારે કોઈ દુકાનદાર કોઈ વેપારી સાથે તમારે માલ સામાન મંગાવવો છે બરોબર તો માલ સામાન જો તમારે મંગાવવો હોય તો તમારે પહેલા પૂછપરછ કરવી પડે બરોબર માહિતી મેળવવી પડે તો એ માહિતી મેળવવા માટે પત્ર વ્યવહાર કરવો આ પૂછપરછના પત્રો પછી તમે જેની પાસે જન તમે જેને પત્ર લખો તમેની પાસેથી માહિતી માંગીને હવે તમને એ જવાબ આવશે એટલે એનો શું આપ્યો પ્રત્યુત્તર એટલે એનો જવાબ આપતો એ વેપારી તમને પાછો પત્ર લખશે ટૂંકમાં આ સીસી આખો વિભાગ છે ને એમાં સંપૂર્ણપણે પત્ર વ્યવહારની જ વાત આવશે જે તમારે 8માં 9માં 10માં ધોરણમાં ગુજરાતી 8માં 9માં 10માં હિન્દી સબ્જેક્ટમાં તમારે પત્ર આવતો હતો શેલામાં શેલો સબ્જેક્ટ હોય ને તો ઈ એસપીસીસી અને એમાં પણ સીસી ધોરણ 12 બોર્ડમાં 40 માર્કનું સીસી આવે છે એમાં 25 માર્કના તો પત્ર પૂછાય છે પાંચ પત્ર પાંચ માર્કનો એક એવા પાંચ પત્ર શેલામાં શેલો વિષય હોય ને કોઈ આપણો એસપી શિષ્ય મજા જ આવે કંટાળો જરાય આવે નહીં ચાલો ચેપ્ટર નંબર 6 ઓર્ડર આપતા અમલ કરતા અને રદ કરતા પત્રો માન લ્યો કે તમારે હવે કોઈ વેપારી આગળ તમે પાંચમા ચેપ્ટરમાં એવું સમજ્યા બરોબર કે ભાઈ તમારે કોઈ માલ સામાન મંગાવવો છે તો તમે પહેલા ઇન્ક્વાયરી કરી ટૂંકમાં માહિતી લીધી પૂછપરછ કરી પછી એને તમને જવાબ આવ્યો એટલે એ વાત એ ચેપ્ટરમાં આવી ગઈ હવે આવે છે છઠ્ઠું ચેપ્ટર કે હવે તમે માહિતી લઈ લીધી હવે તમારે માલ સામાનની વેપારી પાસેથી એ દુકાનદાર પાસેથી મંગાવવો છે તો તમે એને ઓર્ડર આપશો ને કે ભાઈ અમારે આટલો આટલા લાખ રૂપિયાનો માલ સામાન મોકલો આટલા હજાર રૂપિયાનો માલ સામાન મોકલો તો એ ઓર્ડર આપતા પછી સામેવાળો વ્યક્તિ છે ઓર્ડર લઈ લેશે એટલે પછી સામો માલ સામાન મોકલશે એટલે ઓર્ડરનો અમલ કરતા અને ઘણી વખત એવું બને કે તમારે માલ સામાન હવે નથી મંગાવવો કેને કે ડીલ થઈ હોય સોદો થયો હોય તો હવે રદ કરવો છે બરોબર તો એ રદ કરતો પત્ર તમારે જો માલ સામાન મંગાવવો હોય ઓર્ડર આપવો હોય તો પહેલા તમારે પત્ર લખવો પડશે પત્ર લખીને તમે કહેશો કારણ કે આ એક પ્રૂફ ગણાય લેખિત કહેવાય તમે પત્ર લખો કે આટલા લાખ રૂપિયાનો માલ મોકલજો તો એ ગમે તેને પત્ર લખીને મોકલો તો એક પ્રકારનું પ્રૂફ કહેવાય લેખિત કહેવાય તો જ્યારે તમારે માલ સામાન મંગાવવો છે મીન્સ કે ઓર્ડર આપવો છે ઓર્ડરનો અમલ કરાવવો છે ઓર્ડર રદ કરવો છે તો બધી જ બાબતે શું લખવાનું છે પત્ર સમજાય છે ટૂંકમાં પત્ર વિષય જે શિષ્ય વિભાગમાં સમજવાનું છે પછી આવે છે સાતમું ચેપ્ટર દાવા ફરિયાદો અને તેમની પતાવટના પત્રો માન લ્યો કે તમારે કોઈ વ્યક્તિ તમે માલ સામાન મંગાવ્યો કપડાનો શોરૂમ છે તો તમે માન લ્યો કે તમે રાજકોટ રહ્યો છો તમે બોમ્બે થી કપડા મંગાવ્યા બરોબર પત્ર લખીને વાતચીત કરીને હવે માન લ્યો કે તમને એને કપડામાં કંઈક બનાવટ મીન્સ કે માલ સામાન ગુણવત્તાવાળો નથી બરોબર કંઈક જુદી જ રીતે મંગાવ્યું તો શું કંઈક બીજો માલ સામાન મોકલી દીધો બરોબર ટૂંકમાં કપડાં છે એ ગુણવત્તાવાળા નહોતા બરોબર ટકાઉ નહોતા કંઈક ગમે તે અથવા ખાવા પીવાની વસ્તુનો કોઈ માલ સામાન મંગાવી હોય તો એમાં કોઈ મેં કીધું ભેળસેળવાળી વસ્તુ આવી ગઈ હોય તો તમે એને શું કરશો ફરિયાદ તો પત્ર લખીને ફરિયાદ કરશો તો કે હા બરોબર તો એ ફરિયાદ કરતા પત્રો પછી સામેવાળો વ્યક્તિ એનો જવાબ આપશે કે ભાઈ ના ના અમારાથી ભૂલ થઈ ગઈ કે આ અમારે આવી રીતે થઈ ગયું ભૂલથી આ રીતે માલ સામાન મોકલાવા ગયો તો પછી હા એ પત્ર લખશે તો એની પતાવટ ટૂંકમાં હવે એ જે ભૂલ થઈ ગઈ તે ભૂલ સુધારશે આમ સામ સામા જે પત્ર વ્યવહાર થશે ફરિયાદ કરતા પત્રો અને તેની પતાવટના પત્રો એ આપણે ચેપ્ટર 7માં સમજવાનું છે સીસીનું છેલ્લું ચેપ્ટર
આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો હવે માની લો કે તમે કોઈ વેપારી સાથે 1 2 લાખ 5 લાખ 10 લાખ નો માલ લીધો એટલે ખરીદ્યો તો તમારે હવે 5 10 લાખ નો માલ ખરીદ્યો તો એવું જરૂરી ન હોય કે તમે બધા પૈસા આપી જ દીધા હોય એવું બન્યું હોય કે 50% રકમ આવી હોય 50% રકમ બાકી હોય તો હવે તમે 50% રકમ બાકી રાખી છે તો ઈ વેપારી એનો સમય તમે કીધું કે ભાઈ હું 2 મહિના પછી આપી દઈશ 4 મહિના પછી આપી દઈશ તો એનો ટાઈમ પૂરો થાય એટલે ઈ વેપારી તમારી પાસે શું કરશે તો કે ઉઘરાણી કરશે જે તમે પૈસા બાકી રખાવેલા છે એ પૈસા શું કરશે માંગશે તો કઈ રીતે માંગશે પત્ર લખીને પણ ઈ કેવા પત્ર કહેવાય ઓકે ઉઘરાણીને લગતા પત્ર સમજાય છે ટૂંકમાં આપણો જે આપણો 11મા ધોરણનો એસપીસીસી સબ્જેક્ટ છે ને એમાં જે પહેલો વિભાગ આવે ને સીસી ઈ સીસી માં પત્ર જ આવશે સેલામાં સેલો વિષય હોય તો આપણો જરાય ચિંતા કરવાની નથી બરોબર 40 માર્કનું સીસી તમારે બોર્ડમાં પૂછાય છે અને 25 માર્કના પત્ર પૂછાય છે એટલે આ સીસી વિભાગમાં તમારે પત્ર જ સમજવાના છે બરોબર અને એ પત્ર મેં કીધું તમે મૌલિકતાથી લખી શકો છો બરોબર સમજાય છે એટલે શેલામાં શેલો આપણો સબ્જેક્ટ છે એટલે જરાય ચિંતા કરવાની નથી બરોબર ચાલો હવે આ આપણી જે ટેક્સ્ટ બુક છે એના મેં કીધું એમ બે પાર્ટ પાડેલા છે એક સીસી અને એક એસપી સીસી એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર જે આપણી ટેક્સ્ટ બુકમાં પ્રથમ આવશે બરાબર પછી બીજો પાર્ટ આવે છે એસપી એસપી એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે આપણી ચોપડીમાં 11મા ધોરણમાં 7 એના ચેપ્ટર આપેલા છે આનાથી તમે પરિચિત નહીં હો એટલે થોડુંક જાજુ નહીં પણ થોડુંક તમને મેં કીધું એમ ડિફિકલ્ટ લાગે જાજુ નહીં બરાબર હવે અહીંયા આપણે એક જ શબ્દ સમજવાનો પહેલા વાત કરીએ તો સેક્રેટરી ઓમ તમને ખબર ન હોય પણ ઓમ મેં કીધું એમ સેક્રેટરી કદાચ શબ્દથી તમે પરિચિત ન હોય પણ મેં કીધું એમ કે મોટી મોટી કંપની હોય બરાબર મોટા મોટા બિઝનેસમેન હોય તેમજ આપણું પોલિટિક્સમાં જાઓ તો એ બધા જે મંત્રીઓ હોય એ બધાના મેં કીધું એમ પીએ હોય આનાથી કદાચ તમને ખબર હોય પીએ પર્સનલ આસિસ્ટન્ટ જે તમામ પત્ર વ્યવહાર કરતા હોય જે કોઈ પણ માહિતી તમે માંગો એનો એ તમને જવાબ આપતા હોય હવે અહીંયા આપણે કોઈ કંપનીની વાત કરવાની છે અને આ કંપનીમાં સૌથી મહત્વનો અને ચાવીરૂપ વ્યક્તિ હોય ને તો એ છે સેક્રેટરી કંપનીમાં સેક્રેટરીનું સ્થાન ઘણું બધું મહત્વનું છે હવે સેક્રેટરી એટલે મેં કીધું એમ તો કે ભાઈ અંગત સચિવ પર્સનલ આસિસ્ટન્ટ આવો સેક્રેટરીનો અર્થ થાય પહેલા ચેપ્ટરમાં આપણે સેક્રેટરી એટલે શું અને સેક્રેટરીના પ્રકારો 6 કે 7 જેટલા પ્રકારો છે એના પડે છે ખાનગી સેક્રેટરી રાજકીય સેક્રેટરી બરોબર એમ અલગ અલગ સેક્રેટરી છે એના પ્રકાર છે એ પડતા હોય છે પછી આવે છે બીજું ચેપ્ટર કંપની સેક્રેટરી કંપની સેક્રેટરી એટલે હવે જે આપણે વાત કરવાની છે કંપનીથી કદાચ તમે થોડા ઘણા પરિચિત નહીં હો પણ કંપનીની વાત કરીએ તો સાદી એવી એમ તમને જે જેનું જ્ઞાન છે થોડું ઘણું તો કે ભાઈ વોડાફોન એ કંપની કહેવાય એરટેલ બરોબર એ કંપની કહેવાય બીએસએનએલ બરોબર જો કે એ તો સરકારી છે બરોબર પછી મેં કીધું એમ આઈડિયા બરોબર યુનિનોર બરોબર પછી નવી હમણાં કહીએ જીઓ બરોબર જે રિલાયન્સ કંપની છે એની પેટા કંપની બરોબર નિર્મા કંપની બરોબર ટાટા કંપની બરોબર આ બધી કંપનીઓ છે તો આ બધી કંપનીઓમાં સેક્રેટરી હોય જે કંપનીનું સંચાલન કરતો હોય એ આપણે બીજા ચેપ્ટરમાં સમજવાનું છે પછી આવે છે ત્રીજું ચેપ્ટર એ આવે છે કે કંપનીની સ્થાપના વિધિ હવે જ્યારે કંપની છે ને એ અસ્તિત્વમાં આવી હોય કંપનીની સ્થાપના થઈ હોય દાખલા તરીકે વોડાફોન છે બરોબર તે વોડાફોન પહેલા હચ હતી એ હવે વેચાઈ ગઈ કંપની એટલે હવે નામ વોડાફોન થઈ ગયું પણ આ વોડાફોન કંપની આ આઈડિયા કંપની એ કંપની જ્યારે સ્થાપના થઈ હશે ને તો એની સ્થાપના કેમ થઈ કઈ રીતે થઈ એના કયા કયા નીતિ નિયમો છે
બરોબર એ બધી જ બાબતોની વાત એ આપણે ત્રીજા ચેપ્ટરમાં કરવાની છે કંપનીની સ્થાપના કે ભાઈ કંપની છે સ્થાપવી છે તો કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે એ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણવાનું છે ક્લિયર ચેપ્ટર નંબર 4 આવેદન પત્ર હવે આવેદન તમને એક જ શબ્દ માંગો ને આવેદન એટલે બંધારણ કંપનીની ભાષા જેમ આપણો દેશ ભારત દેશ છે એને એનો વહીવટ કરવા માટે બંધારણ બનાવવામાં આવ્યું જે તમે ધોરણ 9 માં ભણી ગયા આપણો બંધારણ બનતા કેટલો સમય લાગ્યો 2 વર્ષ 11 મહિના 18 દિવસ અને બંધારણ પ્રમાણે દેશ ચાલે છે માનજો પ્રધાનમંત્રી છે રાષ્ટ્રપતિ છે મુખ્યમંત્રી છે કે જે કોઈ પણ રાજકારણીઓમાં જે કોઈ પણ અધિકારીઓ છે એ પોતાનું નથી અલાવતા બંધારણમાં જે કહે છે ને એ પ્રમાણેને વહીવટ કરવાનો છે એવી જ રીતના કંપનીનું પણ બંધારણ છે કંપનીમાં જે કોઈ કર્મચારીઓ કામ કરતા હોય દાખલા તરીકે સેક્રેટરી તો એ સેક્રેટરી જે કાર્ય કરે છે તો એ પોતાનું નથી અલાવતો કાંઈ પોતાના નિયમો નથી એમાં બેસાડતો કંપની જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે એનું બંધારણ બનાવવામાં આવ્યું એ બંધારણ એટલે આવેદન પત્ર એના વિશે આપણે સમજવાનું છે પછી આવે છે નિયમન પત્ર નિયમન પત્ર જેમાં શબ્દ સૂચવી દે છે એનો મીનિંગ નિયમન પત્ર નિયમન એટલે નિયમો નીતિ નિયમો કંપની છે એમાં ઘણા બધા કર્મચારી કાર્ય કરતા હોય દાખલા તરીકે આપણે વાત કરીએ આઈડિયા તો આ આઈડિયા કંપની છે વોડાફોન કંપની છે તો આ બધી જ કંપનીઓની વાત કરીએ તેમાં લાખો હજારો કર્મચારી કામ કરે છે તો આ કર્મચારી કાર્ય કરે છે તો એ માટેના નીતિ નિયમો હોય એ નીતિ નિયમો જે છે એ કંપની જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે એના રૂલ્સ રેગ્યુલેશન નીતિ નિયમો બનાવવામાં આવેલા છે એ નીતિ નિયમોની વાત આપણે અહીંયા ચેપ્ટર નંબર 5 માં નિયમન પત્ર એમાં સમજવાનું છે પછી આવે છે ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્ર એટલે કહીને કે જાહેરાત બરોબર માની લ્યો કે કંપની છે બરોબર આઈડિયા વોડાફોન નિર્મા રિલાયન્સ ઘણી બધી આવી મોટી મોટી કંપનીઓ છે તો આ બધી જ મોટી મોટી કંપનીઓમાં મેં કીધું એમ ઘણી વખત ઘણી બાબતોનું છાપવામાં ન્યૂઝપેપરમાં જાહેરાત આપવાની હોય બરોબર એ જે જે બાબતોની જાહેરાત આપવાની હોય એટલે જાહેરાત એટલે વિજ્ઞાપન પત્ર એ શું કામ જાહેરાતો આપે છે સેના માટે જાહેરાતો આપે છે એની સંપૂર્ણ વાત આપણે ચેપ્ટર નંબર 6 એટલે વિજ્ઞાપન પત્રમાં સમજવાની છે છેલ્લું ચેપ્ટર એસપી વિભાગમાં શેર મૂડી એટલે માલિકીની મૂડી હવે આ કંપની છે કંપની પાસે તો ઘણા બધા રૂપિયા હોય બરોબર કંપની શું કામ કંપની એટલે એક ધંધાદારી પેઢી કે જે ધંધો કરવા માટે નફો મેળવવા માટે આવક મેળવવા માટે આ કંપની છે એની સ્થાપના કરવામાં આવેલી છે તો કંપની પાસે આવક ઘણી બધી છે તો એ આવકનો એને ક્યાંક ઉપયોગ કરેલો હશે તો એ પોતાની જે માલિકીની મૂડી છે એનું નાના નાના વિભાગમાં વહેંચણી કરશે એટલે કે એ નાના નાના વિભાગોમાં જે વહેંચણી કરી એટલે શેર આપણે ઘણી વખત બધા કહેતા હોય તમને કદાચ ખ્યાલ હોય તો શેર બજાર શેર મૂડી તમે ન્યૂઝપેપર વાંચતા હોય ને તો એમાં એ આવે છે બરોબર પણ આપણે છાપામાં ન્યૂઝપેપર વાંચતા હોય ગુજરાત સમાચાર સંદેશ બરોબર દિવ્ય ભાસ્કર આ બધામાં આવ્યું હોય તો મેં કીધું એમ કે બધામાં જે ન્યૂઝપેપરમાં આપેલું હોય તો તમે જુઓ તો એમાં મેં કીધું એમ કે દેશ વિદેશના સમાચાર આવ્યા એવી રીતના શેર બજારનું હોય બધાના અલગ 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 શેર બજારના ભાવ અહીંયા આપણે એ શેર મૂડી માલિકીની મૂડી એ માલિકીની મૂડી છે એનું નાના નાના વિભાગમાં જે વિભાજન થયું એટલે શેર શેરના પ્રકારો શેરના બે પ્રકારો છે ટૂંકમાં અહીંયા આપણે શેરના પ્રકારો એના વિશેની માહિતી મેળવવાની છે
ટૂંકમાં આપણો જે સબ્જેક્ટ છે 11માં ધોરણનો એસપીસીસી ફરીથી એકવાર કે જેને બે પાઠમાં વહેંચેલું છે એક સીસી અને એસપી વાણિજ્ય પત્રવ્યવહાર એટલે સીસી સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે એસપી બરોબર સૌથી સલામાં સલો વિષય એટલે બરોબર ચાલો હવે પછી નવે વ્યવસ્થિત રીતે આપણે હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે સીસી અથવા એસપી એમાંથી આપણે પ્રથમ ચેપ્ટર પહેલો ચેપ્ટર છે એ શરૂ કરીશું બરોબર ધન્યવાદ આભાર